आज रपट जाए तो हमें ना उठाइयो, आज फिसल जाए तो हमें ना उठाइयो। नमस्कार, सोरस कंटीना पुरानी याद में आपनो स्वागत छे। आज आपणे वात करी छे 70 અને 80 ના દાયકામાં, એમ કહેવાય ને કે જાજરમાન અભિનેત્રી એટલે કે સ્મિતા પાટીલ। સ્મિતા પાટીલ એક અત્યંત વકરાયેલી ભારતીય અભિનેત્રી હતી, જે ભારતીય સિનેમાના તેના શક્તિશાળી અભિનય માટે જાણીતી હતી। સ્મિતા પાટીલનો જન્મ 17 ઓક્ટોબર 1995 ના રોજ પુના મહારાષ્ટ્ર ખાતે થયો હતો અને 13 ડિસેમ્બર 1986 ના રોજ 31 વર્ષની નાની એવી ઉંમરે એ દુઃખદ અવસાન થયું હતું। પરંતુ અહીંયા આપણે એના જીવનની ઝાંખી અને એની કારકિર્દીની વાત કરીશું। સ્મિતા પાટીલ આમ જોઈએ ને તો મહારાષ્ટ્રીયન પરિવારમાં અને એ પણ રાજકારણ અને સામાજિક રીતે સક્રિય ભૂમિકા જેની પૃષ્ઠભૂમિ હતી એવા પરિવારમાં જન્મી હતી। તેના પ્રારંભિક શિક્ષણ છે એ પુણેમાં પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ પુણેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે FTIIમાં પોતે દાખલ થઈ અને એમાંથી પ્રમાણિત થઈ હતી, જ્યાંથી તેણે અભિનય કુશળતાના છે ને એ કહેવાય કે પાઠ ભણેલા હતા। સ્મિતા પાટીલ મુખ્યત્વે ભારતીય સિનેમામાં પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે જાણીતી હતી, પરંતુ તેણે ભારતના રાષ્ટ્રીય ટેલિવિઝન નેટવર્ક એટલે કે દૂરદર્શનમાં 1975ની સાલની આજુબાજુમાં ન્યૂઝ રીડર તરીકે ટૂંકો સમયગાળો પ્રસાર કર્યો હતો। સ્મિતા પાટીલ પ્રારંભિક કારકિર્દી દરમિયાન અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવ્યા પહેલા દૂરદર્શનના એક ન્યૂઝ રીડર તરીકે એણે ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ મનોરંજન દુનિયાના કેમેરા સામે આવવા માટે તે તૈયાર હતી। સ્મિતા પાટીલની સાચી ઓળખ અને જ્યાં તેણે અભિનય કર્યો હતો અને નોંધપાત્ર અભિનયમાં નોંધપાત્ર છાપ ઊભી કરી હતી એવા ભારતીય સિનેમામાં શક્તિશાળી અભિનય અને યોગદાનમાં તેનો કાયમી વારસો રહેશે છે। આ શરૂઆતની કારકિર્દી બાદ એને કહેવાય છે કે સ્મિતા પાટીલની પહેલી ફિલ્મ એટલે કે ચરણદાસ ચોર 1975માં રિલીઝ થઈ હતી। આમ જોઈએ ને તો એને પહેલી ફિલ્મ મરાઠી કરી હતી, પરંતુ શ્યામ બેંગલની 1975માં રિલીઝ થયેલી ચરણદાસ ચોર સૌ પહેલા રિલીઝ થઈ ગઈ અને જે એને પહેલી ફિલ્મ કરી હતી મરાઠી એ 1978માં રજૂ થઈ હતી। ત્યારબાદ એમ કહેવાય ને કે 1975માં જ્યારે ચરણદાસ ચોર રિલીઝ થઈ ને એટલે સ્મિતા પાટીલના અભિનયની શરૂઆત અને એના અભિનયના કારણે એના ટીકાકારોની પ્રશંસા મેળવી હતી। ત્યારબાદ એમ કહ્યું કે લગાતાર ફિલ્મો 1977માં ભૂમિકા, આ ફિલ્મમાં તેણે સફળ ભૂમિકા એવી નિભાવી હતી કે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એમને મળ્યો। ત્યારબાદ 1980માં આક્રોશ ખૂબ વખણાયેલી, વિવેચકો દ્વારા આ ફિલ્મને ખૂબ વખણાયેલી અને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફરીથી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો। ચક્ર 1981 આ ફિલ્મમાં તેણે અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો હતો। 1982માં આવેલી અમિતાભ બચ્ચન સાથેની નમક કલા એટલી બધી લોકપ્રિય થયેલી કે એમાં એની મુખ્ય ભૂમિકા હતી। ત્યારબાદ 1983માં મંડી એક વ્યંગાત્મક ફિલ્મ આવી હતી જેમાં વૈશ્યલયની મેડમનું પાત્ર સ્મિતા પાટીલે ભજ્યું હતું। 1987માં આવેલી મિર્ચ મસાલા મરણોત્તર બાદ એમ કહેવાય છે કે સ્મિતા પાટીલ 1986માં મૃત્યુ બાદ રિલીઝ થઈ હતી, પરંતુ એમાં એની એક સશક્ત ભૂમિકા હતી। સ્મિતા પાટીલ સામાજિક અને રાજકીય કાર્યોમાં ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા, તે વિવિધ પાયાના ચળવળો સાથે સંકળાયેલા હતા અને હાંસિયામાં ઢકાઈ ગયેલા સમુદાયો ખાસ કરીને ખેડૂતો અને મહિલાના અધિકારોની માહિત કરતા તેણીની સક્રિય ભૂમિકા ઘણીવાર તેણીની ફિલ્મ પસંદગીની પ્રતિબદ્ધતામાં પણ દેખાતી હતી। તેણે એવી એવી ભૂમિકાઓ જ પસંદ કરેલી જે સામાજિક મુદ્દાઓને પ્રકાશિત કરે અને મજબૂત અને સ્વતંત્ર કહેવાય ને સ્ત્રી પાત્રોવાળી ઝુંબેશ એને પસંદ કરી હતી। હવે આપણે જો વાત કરીએ તો લગ્ન જીવનમાં સ્મિતા પાટીલના લગ્ન અભિનેતા રાજ બબ્બર સાથે થયા હતા અને રાજ બબ્બર ત્યારે નાદિરા બબ્બર સાથે પરણેલા હતા અને એને બાળકો પણ હતા, પરંતુ નાદિરા બબ્બરને છોડી
અને રાજબબ્બરે સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા અને એ લગ્નમાં એને પ્રતિક બબ્બર નામનો એક પુત્ર 1986 નવેમ્બરમાં જન્મ્યો હતો. સ્મિતા પાટીલના લગ્ન વિવાદસ્પદ રહ્યા, કારણ કે એ પ્રેમમાં પડ્યા અને એની સાથે રહેવાનું નક્કી કર્યું. એ ઓલરેડી પરિણીત હતો, રાજબબ્બર ત્યારે પરિણીત હતા, તેથી આ સમયે મીડિયામાં આ વિવાદ ખૂબ ઊભો થયેલો. સ્મિતા પાટીલ રાજકીય સંડોવણીની વાત કરી તો સ્મિતા પાટીલ ડાબેરી અને સામાજિક વિચારધારા સાથે જોડાયેલા હતા. તેની સક્રિયતા માટે જાણીતા હતા. ઘણી વખત ગરીબી, અસમાનતા, મહિલા અધિકારો જેવા મુદ્દા ઉપર બોલતી સામાજિક અને રાજકીય કારણોમાં તેની સંડોવણી કેટલી વાર ક્વાર્ટર તરફથી વિવાદ અને ટીકા તરફ દોરી જતી. રાજબબ્બર સાથેના સંબંધો સ્મિતા પાટીલને ઘણી વાર એમ કહેવાય ને કે 1982માં જ્યારે પહેલી ફિલ્મ બીજી પલકે તેનું એના શૂટિંગ દરમિયાન રાજબબ્બર અને સ્મિતા પાટીલ એકબીજાની નજીક આવી ગયા અને ત્યારબાદ એમ કહેવાય છે કે રાજબબ્બર અને સ્મિતા પાટીલે સાથે રહેવાનું નક્કી કરી અને મેરેજ કરી લીધા અને એના મેરેજનું પરિણામ એટલે કે પ્રતિક બબ્બર 1986માં જન્મ્યો. કદાચ સ્મિતા પાટીલનો જીવનનો સૌથી દુઃખદ પાસું તેમનું અકાળ મૃત્યુ હતું. તે ડિસેમ્બર 1986ના રોજ તેની પુત્ર પ્રતિકને જન્મ આપ્યો. એના થોડાક દિવસો બાદ એટલે કે 31 વર્ષની નાની ઉંમરે સ્મિતા પાટીલનું અવસાન થયું. કહેવાય કે બાળકના જન્મ દરમિયાન સ્ત્રીઓને અમુક પ્રોબ્લેમો થતા હોય એવા જ પ્રોબ્લેમને કારણે સ્મિતા પાટીલનું મૃત્યુ થયું અને તે ફિલ્મ ઉદ્યોગ અને ચાહકો માટે એક આઘાતજનક કહેવાય ને એવો કિસ્સો હતો. સ્મિતા પાટીલની જો વાત કરીએ ને તો એને મુખ્યત્વે મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની સાથે સાથે એમ કહેવાય છે કે સ્મિતા પાટીલે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. ભવની ભવાઈ નામની એક ગુજરાતી ફિલ્મ તેમજ એક બીજી ફિલ્મ એવી રીતે ગુજરાતી ફિલ્મોમાં, એવી જ રીતે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું, પણ મુખ્યત્વે સ્મિતા પાટીલે છે ને એને હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું. માત્ર એમ કહી શકાય કે 11 વર્ષની ફિલ્મ કારકિર્દીની અંદર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર એને એક પછી એક દમદાર ફિલ્મોનો ઢગલો કરી દીધો અને આ દમદાર ફિલ્મોના ઢગલાને આપણે જોઈએ ને તો હું તમને ખાસ એમને નામો યાદ કરવા માંગુ છું. હા, એમના મૃત્યુ બાદ પણ એમની 15 ફિલ્મો રજૂ થઈ હતી. મિત્ર, જોવા જેવું છે કે 86ના મૃત્યુ બાદથી લઈને 90 સુધીની ફિલ્મો આવતી રહી. ખાસ જો આપણે યાદ કરવા જેવી હોય તો 1977માં મંથન, 1978માં જે તે રે જેન, 1980માં આક્રોશ, 1981માં ચક્ર, 1982માં નમકલાર, બજાર, ઉલ્ટા, અર્ધશક્તિ, 1982માં અર્ધશક્તિ અને મંડી, 84માં આજ કી આવાજ, 1985માં મિર્ચ મસાલા ચિદમ્બરમ, 1986માં અમૃત અને 1988માં વારિસ. આ એની ખૂબ નામાંકિત ફિલ્મોની વાત કરું છું. સાથે સાથે જો આપણે એને વાત કરીએ ને તો સ્મિતા પાટીલે અભિનેતાઓમાં એમ કહેવાય ને કે નસરુદ્દીન શાહ, ઓમ પુરી, રાજબબ્બર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રાકેશ રોશન, સુનિલ દત્ત થી માંડી અને લગભગ કલાકારો સાથે કામ કર્યું. મિથુન ચક્રવર્તી સાથે એમનું ડાન્સ અને એ સિવાયના ઘણા ફિલ્મો આવ્યા હતા. એ જ રીતે જો આપણે વાત કરીએ તો નરગિસ બાદ જો કોઈ ફિલ્મની હસ્તી અથવા ફિલ્મ અભિનેત્રી એવી કહીએ કે જેની અદાકારાઓને લોકોએ ખૂબ વખાણ કરી તો એ હતી સ્મિતા પાટીલ. એ જ રીતે સ્મિતા પાટીલે એના સમયમાં શબાના આઝમી, રીના રોય, શ્રીદેવી જેવી નામાંકિત જાજરમાન અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું અને સૌથી દુઃખદ ઘટના એ હતી કે 31 વર્ષની નાની ઉંમરે, માત્ર 11 વર્ષની ફિલ્મ કરીને છોડી અને ફિલ્મ ઉદ્યોગને અને એના ચાહકોને આઘાત આપી અને સ્મિતા પાટીલે વિદાય લીધી. તો મિત્રો, આવી જ વાતો અને આવી જૂની યાદો લઈ અને આપણી સમક્ષ આવીશ. ત્યાં સુધી સૌરાષ્ટ્ર કાંતિને જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.